તો ભાવનગરમાં કળિયુગી માતાએ બાળકી સાથે કર્યો અત્યાચાર નવ વર્ષની બાળકીને ક્રૂર રીતે તેની સાવકી માતાએ માર મારીને અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે શહેરના શ્રીરામ સોસાયટીમાં નવ વર્ષની બાળકીના મોઢા પર પ્લાસ્ટિકની ટેપ લગાડી અને માથા પર મુંડન કરી નાખ્યું બાળકીના આંખના નેણ કાપીને માર માર્યાનું બાળકી જણાવ્યું છે ઘરમાંથી બાળકી મોઢા પર ટેપ લગાડેલી અને હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવી બાળકીને બાળ કલ્યાણ વિભાગે રેસ્ક્યુ કરી તાપીબાઈ ગૃહમાં તેને ખસેડવામાં આવી છે તો ન્યૂઝ એટીન અનેક સવાલો અહીં કરી રહ્યો છે કળિયુગી માતાનું આ કારસ્તાન સામે આવ્યા બાદ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે કહી શકાય કે આવું કઈ રીતે શક્ય છે કોઈ માતા કઈ રીતે કરી શકે માતાને આવો જીવ કેમ ચાલ્યો હશે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો માસુમ દીકરી સાથે આવું ક્રૂર વર્તન કેમ કર્યું તે પણ એક મોટો સવાલ આટલી માસુમ નાની બાળકી સાથે આ છે પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું શું પણ ડર નથી રહ્યો ક્યારે પંખે લટકા તને પેલા તું તારા પપ્પા નથી કઈ કહેતા તારા પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ એને ખબર છે તાર રહેવું નથી ને ભેગું તને જમવા આપતા તા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે ને તારા કપડા હાથે ધોતી હતી ને તું કેટલી નાની માસૂમ બાળકી છે અને જ્યારે તેને પૂછવામાં આવી રહ્યું કે શું પપ્પાને ખબર હતી તો આ નાની બાળકી કહી રહી છે કે તેના પપ્પાને પણ ખબર હતી કે તેને પંખા પર લટકાવવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે આ સમગ્ર ઘટના બાદ દેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે દીકરીના આખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે દીકરીને કાઉન્સલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની બે બહેનો છે એમને પણ મારી માતા મારે છે અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બે બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું હશે એ કરવા માટે અમે તૈયાર છીએ તો વડોદરા ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે સયાજી હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબરે તપન પરમારની કરી હત્યા પહેલા સીસીટીવીમાં આરોપી બાબર પઠાણ લાલ કલરના શર્ટમાં બેઠેલો જોવા મળ્યો બીજા સીસીટીવીમાં કેટલાક લોકો ભાગતા દેખાયા તો અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બંને સીસીટીવી સામે આવી રહ્યા છે જેમાં એકમાં લાલ શર્ટમાં જોવા મળી રહ્યો છે બાબર તો બીજી તરફ લોકો અહીં ભાગતા જોવા મળી રહ્યા છે વડોદરાની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં પણ આક્રોશ છે સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આરોપી બાબરે તપન પરમારની હત્યા કરી હતી તો વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા મામલે પોલીસ જાપ્તામાં હાજર બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ જાપ્તામાંથી ભાગ્યો હતો આરોપી બાબર ફરજ બેદરકારી બદલ બે પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા હિતેન્દ્ર કુમાર અને હિતેન્દ્રસિંહ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો હત્યાની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે કાગડાપીઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા છે સમગ્ર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ શખ્સોનું ચેકિંગ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાનો બનાવ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ પોલીસ સફાડી જાગી છે તો સુરતમાં પોલીસનું ધડક ઓપરેશન ખટોદરામાં શ્રમિકની હત્યા કરીને ફરાર આરોપીને ઓડિશાથી દબોચ્યો થોડા દિવસ અગાઉ આરોપીએ ખટોદરા મિલમાં સાથી કામદારની હત્યા કરી હતી હત્યા કરી લાશને મિલના બોયલરમાં ફેંકી દીધી હતી ખટોદરા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ત્રીજા પ્રયાસમાં આરોપીને ઓડિશામાંથી ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ કરીને ઓડિશાથી ગુજરાત લાવી તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીતે અજમાવી બેંક એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમ પટ્ટી લગાવતા હતા રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા હતા જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈને એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો હતો પોલીસને આ બાબતની જાણ થતાં એટીએમ બહાર ઉભેલા બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ અન્ય એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા વિશે તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાની વધુ એક પરિવારે બેદરકારીનો તેના પર આરોપ લગાવ્યો છે ધંધુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીનું સાલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતે ઓપરેશન કર્યું હતું ડોક્ટર પ્રશાંત વજીરાનીએ બે નળી બ્લોક હોવાનું કહીને તાત્કાલિક સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હતી મા કાર્ડમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી આપ્યું હતું ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલ ભાઈની તબિયત લથડતા તેઓને ફરી સાલ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટર વજીરાની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા તેમણે દર્દીને તપાસી ત્રીજી નળી બ્લોક છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા હતા પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું જોકે થોડા સમય બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતા અને ડોક્ટર પ્રશાંત વજીરાનીના કૃત્યો સમાજ સામે આવતા ભાઈલાલ પરિવારજનોએ વસ્ત્રાપુર શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાની માંગ કરી હતી એમને એન્ડોપ્લાસ્ટીમાં લઈ ગયા ત્રણ સાડા ત્રણ ની લઈ ગયા છે ન આઠ સાત સાડા સાત આઠના ગાળામાં એ વળે પાછા મારા ફાધરને લાયા પણ મારા ફાધરનો જીવ હતો નહીં પછી એમને મને જાણ કરી નહીં પછી દસ પંદર મિનિટ આઈસીયુમાં લઈ ગયા પછી દસ પંદર મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને બાંધી દીધેલો પછી દસ સાડા દસના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર પ્રસન્ન પામ્યા છે મારો પરિવાર માગણી કરે કે આવું આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજી રાણીને કડક માં કડક પગલા ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવા પડે તો સુરતના પાંડેસરામાં ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો દ્વારા હોસ્પિટલ શરૂ કરવા મામલે કરાઈ છે કાર્યવાહી ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે બબલુ શુક્લા અને રાજારામ કેશવ પ્રસાદ દુબે ફરજી ડોક્ટર છે તેમની વિરુદ્ધ અગાઉ પાંડેસરામાં કેસ થયો હતો બીજી તરફ ગંગાપ્રસાદ મિશ્રા પોતાને બીએચએમએસ ડોક્ટર ગણાવે છે તેની વિરુદ્ધ નવસારી વાંસદા મહુવાના અને પાંડેસરા પોલીસમાં પ્રોહિબિશનના કેસ દાખલ છે हाल में तमाम वेरिफाई करवा रही तो कड़क करवाई कर आरोग्य की टीम है वो मौके के ऊपर है और ये सारे डॉक्टर और ये पुलिस स्टेशन में इनकी डिग्री है वो वेरीफाई की जा रही है और अगर कुछ ऐसा आएगा कि फेक डिग्री ऐसा है तो गुना दाखिल करके आगे की कार्यवाही की जाएगी જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર દિલીપ જોશી અને નિર્માતા અસિત મોદી વચ્ચેના ખટરાકની વાતને દિલીપ જોશીએ નકારી દીધા છે એક સત્તાવાર નિવેદનમાં દિલીપ જોશી આવી અફવાઓ ફેલાવા અંગે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે હું ફક્ત આ બધી અફવાઓ વિશે હવા સાફ કરવા માંગુ છું મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં કેટલીક વાર્તાઓ આવી છે જે સંપૂર્ણપણે ખોટી છે અને આવી વાતો કહેવામાં આવે છે તે જોઈને મને ખરેખર દુઃખ થાય છે તેમ કહીને તેમણે અફવાઓના બજાર પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે તો બુલેટિનમાં હાલ એક બ્રેક આપ જોતા રહો ન્યૂઝીન ગુજરાતી